Tenemos que alinear dentro. Aple, chota parte y con el DH. Aple, chota parte y entero. 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 Main topic ऊपर जा रहे हैं तो main topic जैसे ये प्रोग्रेस क्या हो जाए कि स्वसंयोजक तो स्वसंयोजक बंधनी ये बात छे ये आपने करवाया छे स्वसंयोजक बंधनी अंदर आपने छे क्लोरीन ना स्वसंयोजक बंध अने हाइड्रोजन ना स्वसंयोजक बंध की बात की तो एक ने परमाणु हो गया तो ये निवारण है। अजीब पॉन नाइट्रोजन अणु मास सहसंयोजक पॉन ये निवारण क्या चीज़ है? ये अपने ये निवारण काम आना चाहिए कि नाइट्रोजन अणु जो इन्हीं अंदर सहसंयोजक बंध चेंडियो इरचाई चीज़ तो ये मां क्यों नहीं चाहिए? तो मित्रों इन आपने तुमने तो पहला तो खबर हो ही चुकी नाइट्रोजन नाइट्रोजन मा सहसंयोजक बंध नाइट्रोजन मा सहसंयोजक बंध ओके तो तुमने खबर छे के नाइट्रोजन छे एनो परमाणु क्रमांक छे ई 7 એવી વાત કરતા મને કે निष्क्रिय वायु जीवन है निष्क्रिय वायु कितने की होगा तो
કે નિષ્ક્રિય હોય એટલે 18% એને અગર કર 0 રાખે બરોબર છે એ ને એટલે એની અગર કર 0 રાખે બરોબર મિત્રો આ જે ગયો 18% તો અહીંયા આપણે એમ કર્યું કે મિત્રો છે એની આવે છે તો હાઇડ્રોજન છે મિત્રો કોણ જે નિષ્ક્રિય રીતે પ્રાપ્ત કરે છે હિલિયમ એવી રીતના અહીંયા આપણે મૂકવું છે કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન તો આ બધા જે એરિયા એ કોના રચના પ્રાપ્ત કરશે નિયમ જે રીતના પ્રાપ્ત કરશે બરોબર આ તમને ખબર પડે એટલા માટે પણ આ વસ્તુ જે રહે એ આપણા મગજની અંદર ચિત્રાઈ જાય એટલે કે થઈ જાય એટલે દોરાઈ જાય છે બરોબર હવે આગળ વાત કરીએ તો તેની બાહ્યતમ કક્ષા તેની બાહ્યતમ બાહ્યતમ એટલે છે બાહ્યતમ કક્ષામાં કેટલા છે મિત્રો આ 5 બરોબર તેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે હવે ત્યાં એડ કરવા મતલબ કે એની કક્ષા ઊભી કરવી હોય તો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે ઓકે તેને કક્ષા પૂર્ણ કરવા માટે તેને કક્ષા પૂર્ણ કરવા માટે કેટલાની જરૂર પડે છે 3 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે તો 3 ઇલેક્ટ્રોનની જરૂર પડશે મતલબ કે ઈ ઇલેક્ટ્રોનની શું કરશે ભાગીદારી કરશે ઇલેક્ટ્રોનની શું કરશે ત્યાં ભાગીદારી કરશે તો ત્યાં આખી વાત આવશે કે હાઇડ્રોજનના ગ્રુપમાં હાઇડ્રોજનના પરમાણુ કેટલા સંખ્યા અલગ છે હાઇડ્રોજનના 2 પરમાણુ એડ કરવા માટે 3 ની જરૂર પડે એટલે 3 સાથે શું આવશે ભાગીદાર નાઇટ્રોજનના 2 પરમાણુ 3 ઇલેક્ટ્રોન ભાગીદાર તરીકે નાઇટ્રોજન અણુ બનાવે છે નાઇટ્રોજન અણુ બનાવે છે અને નિષ્ક્રિય નાઇટ્રોજન માટે કયો આવશે નિષ્ક્રિય વાયુ આપણે જોયું કે નાઇટ્રોજન છે તો એના માટે હિલિયમ એર કે નિયમ તો નિષ્ક્રિય વાયુ નિયમ જે રચના પ્રાપ્ત કરે છે બરોબર પછી નિષ્ક્રિય બની જાય હવે તો કે આકૃતિની વાત આવે કે નાઇટ્રોજનના પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન બિંદુ મુખી નીચે નીચે ગયું છે કેવી રીતે તો કે નાઇટ્રોજન છે એની આ પ્રતિ આપણે દોરીએ રાઉન્ડ કરવાનું નાઇટ્રોજનની સંજ્ઞા એન બરોબર પ્લસ બીજો નાઇટ્રોજન દોરવાનો આપણે એની સંજ્ઞા એન છેલ્લી કક્ષામાં જે ડાયરેક્ટર હોય એટલા
જુદા જુદા છે,
બરોબર. હવે તો આની અંદર કેવી રીતે લખશું? તો કે આની અંદર આપણે જે લેવાનું આવે છે એમાં જે મધ્યસ્થ પરમાણુ હોય, એટલે કે જેની જેની સંખ્યા ઓછી હોય પરમાણુ, એને આપણે પહેલા લેવાનું હોય. જેની સંખ્યા છે એ ઓછી હોય એટલે પહેલાં લેવાનું હોય. તો અહીંયા વાક્ય રીતના બનશે કે એમોનિયામાં એમોનિયામાં મધ્યસ્થ પરમાણુ એટલે અહીંયા હાઇડ્રોજન 3 છે અને નાઇટ્રોજન 1 છે, તો જે ઓછા હોય પરમાણુ એ મધ્યસ્થ એમોનિયામાં નાઇટ્રોજન મધ્યસ્થ પરમાણુ છે. પછી આગળ તો કે ઇલેક્ટ્રોન
एमोनिया नो अणु बनावे छे, अणु बनावे छे, बराबर। तो त्रण प्रवेणों की भागीदारी करशे, एमोनिया नो अणु जे रह्यो ए एमोनिया नो अणु बनशे, बराबर। हवे एमोनिया नी अंदर नाइट्रोजन परमाणु छे, ई कोना जेवी रीते रचना प्राप्त करे ए अहींथी आपणे मळशे, बराबर। એમોનિયા માં નાઇટ્રોજન પરમાણુ લખવું પડશે આપણે, એમોનિયા માં નાઇટ્રોજન પરમાણુ કોના જેવી આવશે, એમોનિયા માં નાઇટ્રોજન પરમાણુ નજીકના વાયુ કયો આવશે, નિયમ, નિયમ જેવી નિષ્ક્રિય રચના, નિષ્ક્રિય શબ્દ વાપરું છું, નિષ્ક્રિય રચના ઇલેક્ટ્રોન,
छोरी में पांच छ और एक अब आते अच्छा अभी पांच बराबर छे अब ये बनने लिए छे ये जोड़े छे अब ये आकृति के काम में पहुंचे मैं सो लक्ष्य नाइट्रोजन परमाणु नाइट्रोजन परमाणु डाको आपो नाइट्रोजन परमाणु नाइट्रोजन परमाणु अबे आज आकृति छे मित्रों सीधी है और मध्यस्थ छे એટલે વચ્ચે આવશે બરાબર અહીંયા શબ્દ મે વાક્ય છે મધ્યસ્થ પરમાણુ છે એટલે વચ્ચે આવશે અને આની બાજુ ત્રણ હાઈડ્રોજન આવશે બરાબર છે તો આપણે પ્રથમ જે છે એ ડ્રો કરશું નાઇટ્રોજન આપણે જે ડ્રો કરીએ એટલે બીજા બધા જે એરિયા એ આવતા રહે બરાબર અહીંયા નાઇટ્રોજન દર્શાવી દઈએ એના પરમાણુ દર્શાવીએ એક તો નાઇટ્રોજન છે બરોબર આ બીજો હાઇડ્રોજન છે એ લઈ લાવો છો આની સાથે આ બાજુ છે ઘણી બધી વસ્તુ સામેની બાજુએ બરોબર
પછી એક નીચેની નીચેની લીટી છે અને નીચેની લીટી છે બરાબર આ નીચે હવે કે શું લીધું છે હાઇડ્રોજન હાઇડ્રોજન લખી નાખીએ હાઇડ્રોજન અહીંયા પર હાઇડ્રોજન અહીંયા પર હાઇડ્રોજન આ રીતે એને એકલ બંધ છે દર્શાવવામાં આવે એવા સહસંયોજક બંધ જે રહ્યો એ દર્શાવવામાં આવશે ઓકે મિત્રો તો અહીં સુધી ક્લિયર હશે એ ક્લિયર છો સમજાય છે બધું વ્યવસ્થિત તો મિત્રો એચ ડબલ્યુ જે છે તમારું એચ ડબલ્યુ પણ તમારે તો એચ ડબલ્યુ ની અંદર તમારે શું કરવાનું છે બીજું મિત્રો તમારે CH4 means K methane. Methane નું નિર્માણ જે છે એ તમારે કરવાનું છે બરોબર છે તો આવું નિર્માણ જે રહ્યું એ નિર્માણ આ નામ તમે કહી શકો તો પ્રથમ ઇનર પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવે પછી એક પરમાણુ બીજા પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાય એની વાત જે છે એની વાત આપણને આપેલી છે બરોબર છે અહીં સુધી તમને ખ્યાલ આવ્યો હશે જો કંઈ ન ગરબડે તો વિના સંકોચે પ્રશ્ન પૂછી શકો છો તો હું આશા રાખું કે આપ સૌને આ વિડીયો છે એ ગમ્યો હશે અને એની અંદર જે તમને સમજાયું એ વ્યવસ્થિત સમજાવવાનું હશે બરોબર અહીં સુધી રાખી નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટાઈમ મળશું આભાર ધન્યવાદ